નમસ્કાર વાલી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી માધ્યમનો વિષય ગણિત પ્રકરણ 5 રેખા અને ખૂણા એમાં સ્વાધ્યાય 5.1 એમાં અગાઉ આપણે 8 દાખલા સુધી અભ્યાસ કર્યો હતો. આજે 9મા દાખલાનો અભ્યાસ કરીએ તો એમાં બાજુની આકૃતિમાં એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાં આ આકૃતિ આપવામાં આવી છે. જો આ પ્રમાણે બરાબર એના આધારે જે પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાના છે. હજુ ફરીથી એક વાર તમને યાદ કરાવી દઉં કે જે મેં તમને મહત્વના મુદ્દા લખાયા છે એ મુદ્દાઓ ધ્યાનથી વાંચજો એને યાદ રાખજો તો જ આમાં સમજ પડશે. બરાબર છે? નહીં તો કોણ આસન કોણ કોણ અભિકોણ એવી કઈ જ સમજ પડશે નહીં. એટલે બેટર છે કે જે મુદ્દાઓ લખ્યા છે એને ધ્યાનમાં રાખી અને આને સોલ્વ કરજો તો સરળતાથી સમજ આવી જશે. બરાબર? પહેલો પ્રશ્ન છે કે ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. તો હવે અહીંયા જુઓ, પહેલામાં પહેલો તો ખૂણો 1 અને ખૂણો 2 બરાબર, આ બે ખૂણા બન્યા છે. તો આ બે ખૂણા આસન્ન કોણ છે કે નહીં? તો હવે આના માટે તમને મેં જે મુદ્દા લખ્યા હતા એ જોવું પડે કે આસન્ન કોણ એટલે શું, રાઈટ? તો એનો જવાબ અહીંયા થાય છે હા. કેમ? કારણ કે ખૂણો 1 અને ખૂણો 2 એ બંનેને સામાન્ય શિરોબિંદુ શું છે? ઓ જુઓ અહીંયા બરાબર, શિરોબિંદુ એટલે મેં સમજાવ્યું હતું તેમ ઉપરનો બિંદુ બરાબર. તો આ બંનેનો ઉપરનો બિંદુ શું છે? ઓ. અને તેમનો એક ભૂજ, ભૂજ મતલબ થાય ઓસી છે. ઓસી જો બંનેને જોડતો ઓસી બરાબર, અહીંયાથી આ ઓસી એ ભૂજ એટલે કે હાથ. તો એકમાં પણ છે અને બેમાં સામાન્ય છે. માટે આપણે કહી શકીએ કે ખૂણો 1 અને ખૂણો 2 એ આસન્ન કોણ છે. બીજો પ્રશ્ન છે, ખૂણો એ ઓ સી અને ખૂણો એ ઓ ઈ, જો એ ઓ સી અને ખૂણો એ ઓ ઈ બરાબર, આ બે ખૂણા આસન્ન કોણ છે? તો ના. કેમ નથી? તો કારણ કે ખૂણો એ ઓ સી એ ઓ સી એ ઓ ઈ એટલે કે એ ઓ ઈ નો જ ભાગ છે બરાબર. એટલે આ બંને અલગ ખૂણા નથી. આસન્ન કોણ માટે શું હોવું જોઈએ? કે બે ખૂણા અલગ હોવા જોઈએ તો જ એ આસન્ન કોણ હોય. પરંતુ અહીંયા તો એવી કોઈ શક્યતા છે નહીં. કારણ કે જો એ ઓ ઈ અને એ ઓ સી રાઈટ એ એક જ ખૂણાના ભાગ છે. સપોઝ તો કે શું થશે, જો આમ બને બરાબર, અહીંયા છે એ ઓ ઈ અને સી, આ એક જ ખૂણો થયો બરાબર, આનો ભાગ જ છે, અલગ નથી. તો અલગ નથી માટે એ આસન્ન કોણ કહેવાય નહીં. તો આપણો જવાબ હશે ના. ત્રીજો પ્રશ્ન છે, ખૂણો સી ઓ ઈ અને ઈ ઓ ડી રૈખિક જોડ રચે છે? તો જવાબ આવશે હા. હવે કેમ રચે છે? તો જો રૈખિક જોડ માટે શું હોવું જોઈએ? કે જે પણ ખૂણાના બિંદુઓ છે એ એક જ સીધી લીટીમાં હોવા જોઈએ બરાબર. તો અહીંયા પણ જુઓ સી ઓ ઈ ક્યાં છે? સી ઓ અને ઈ બરાબર, એટલે કે સી ઓ ડી, જો સી ઓ અને ડી એ સીધી એક જ રેખામાં એક જ લીટીમાં એના બિંદુઓ છે જેના પર સી ઓ ઈ અને ઈ ઓ ડી બંને ખૂણા છે. જો સી ઓ ઈ બરાબર, સી ઓ ઈ અને બીજો ખૂણો છે ઈ ઓ ડી, એ બંને આ સી ઓ ડી એ ત્રણ સમીપ જે બિંદુઓ છે એના ઉપર છે. માટે આપણે કહી શકીએ કે ખૂણો સી ઓ ઈ અને ઈ ઓ ડી એ રેખિક જોડ બનાવી શકે અથવા રચી શકે. ચોથો નંબર છે, બી ઓ ડી, ખૂણો બી ઓ ડી અને ખૂણો ડી ઓ ઈ, જો ખૂણો બી ઓ ડી અને ખૂણો
बी ओ ए बराबर एक पूरक कोण रचे बराबर हाँ पूरक कोण रचे पूरक कोण माटे पण शू होय के बिंदुओ जे छे एना जे एक ज सीधी रेखा मां होवा જોઈએ તો અહીં આપણે જોઈ શકે છે કારણ કે બિંદુઓ B O A જો B O A એ સીધી એક જ રેખા ઉપર આવેલા છે જેના પર ખૂણો B O D B O D અને ખૂણો D O A આવેલા છે માટે એ બે પૂરક કોણ રચી શકે પાંચમો પ્રશ્ન છે ખૂણો 5 સોરી ખૂણો 1 અને ખૂણો 4 એ અભિકોણ છે બરાબર તો અભિકોણ માટે શું જરૂરી હોય તો બે રેખાઓ છે એ એક જ બિંદુ પર પરસ્પર છેદતું હોવું જોઈએ તો અહીંયા જુઓ ખૂણો 1 કયો છે આ અને ખૂણો 4 બરાબર આ હવે એ જુઓ કારણ કે રેખાખંડ AB કઈ છે AB અને CD C અને D એ બંનેમાં O બિંદુ પર છેદતી રેખાઓ છે બરાબર અહીંયા ઓ બિંદુ પર છેદે છે જો CB અને AB અહીંયા ઓ ઉપર છેદે છે માટે 1 અને 4 નંબરના ખૂણા જે છે એ અભિકોણ હોય અથવા તો અભિકોણ છે બરાબર 1 અને 4 બંને સામસામેના ખૂણાઓ પણ છે છઠ્ઠો પ્રશ્ન છે ખૂણો 5 નો અભિકોણ કયો છે જો ખૂણા નંબર 5 અહીંયા છે અને અભિકોણ કયો હોય તો સ્વાભાવિક વાત છે કે સામેનો ખૂણો જે હોય એ એનો અભિકોણ હોય તો પાંચમો અભિકોણ શું હોય જો B O C એટલે કે આની સામેનો ખૂણો થયો અને કારણ કે AB અને CD રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે જો AB હમણાં આગળના તમને સમજાય પ્રમાણે CD એ બંને O બિંદુ પર છેદે છે જેથી ખૂણો 5 એટલે ખૂણો 5 છે એ A O D તથા B O C અભિકોણ બનશે તો આ પ્રમાણે આ 5.1 માં આજે નવમા દાખલાની આપણે ચર્ચા કરી છે આને બરાબર ધ્યાનથી સમજજો વિડિયો એક બે વાર જોજો જે મુદ્દાઓ લખાયા છે એનું પણ વાંચન કરજો તો આ સરળતાથી સમજમાં આવશે હવે આગળની માહિતી નવા વિડીયોમાં મેળવીશું ત્યાં સુધી ધન્યવાદ